मित्रों आपड़ी चेनल जे लोग सब्सक्राइब ना करी हो तो आ लाल सब्सक्राइब लखेलू है तेना पर आप क्लिक करशो और बाजू में बेल आइकन से तेने दबावी ने ऑल करशो तो अपनी चेनल सब्सक्राइब थी जैसे तेमज आपड़ी नोटिफिकेशन आपने मलसे। नमस्कार मित्रों, हूँ परमार चिराग। आजना वीडियो में आप सौ मित्रों हार्दिक स्वागत करूँ। शियाळानी अंदर मित्रों खास पगनी अंदर वाढिया पड़ जाता हो घणा बधाना पग में चीरा पड़ जाता होय छे। एटले चीरा घणी वक्त एटला बधा दर्दनाक होय छे कि एमांथी लोही पण निकळतुं होय छे। अने शियाळामां तो मित्रों खास करीने महिलाओं जे महिलाओं पाणी में जे काम करती होय ए लोकोने तो खास मित्रों आ तकलीफ जोवा मळती होय छे। तो आजे आपणे एवो एक मलम बनावीशुं घरे ज, एटले के होम रेमेडीसनी अंदर आपणी घरमां जे वस्तुओ अवेलेबल छे एनी मदथी आपणे केवो मलम बनावानो छे के जे आपणा पगना जे वाढिया छे एना माटे रामबाण। जी हाँ मित्रों, रामबाण एटले के ए मलम अपना पगना चीरा मात्र 5-7 दिवस में दूर करशे, एटले के पगना चीरा पूरी नाखशे। ए तो मित्रों आपणे जोईए आजनो वीडियो। मित्रों आ मलम बनावा माटे सौ प्रथम आपणे सरसियानुं तेल लीधेलुं छे। त्यारबाद मित्रों आ मीण छे, आपणा घरमां जे मीणबत्ती होय तेने चप्पूनी मदथी आपणे कट करीने आ रीते आपणे लेवानुं छे। त्यारबाद मित्रों एलोवेराની जे जेल छे ए आपणे आ काढेली आप स्क्रीन ऊपर जोई शको छो ए लेवानी छे। त्यारबाद आपणे कपूरना 4-5 पीस जेટલા લીધા છે એ મલમમાં એડ કરવાના છે। આ ચાર વસ્તુ આપણે આ મલમમાં એડ કરવાની છે મિત્રો। જે સરસિયામાં જે તેલ બતાવ્યું હતું એ આપણે ગરમ કરવાનું છે। 1-2 મિનિટ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે છોલેલું જે મીણ છે એ આની અંદર એડ કરવાનું છે અને એને કોન્સ્ટન્ટ હલાવવાનું છે અને મીણ જ્યાં સુધી ઓગળી ના જાય અને એકદમ થીક પેસ્ટ બની જાય ત્યાં સુધી આપણે એને સ્ટર કરવાનું, મતલબ હલાવવાનું છે। ત્યારબાદ તેની અંદર આપણે કપૂર જે આગળ બતાવ્યું હતું એનો ભૂક્કો કરી નાખ્યો છે એ આપણે એડ કરીશું અને એટ લાસ્ટમાં આપણે એલોવેરા એડ કરીશું। એલોવેરા મિત્રો, એલોવેરાની અંદર કોલેજન રહેલું છે એટલે કે આપણી ચામડીને હીલ કરવામાં ખૂબ મદદ કરે છે। અને આ બધું એડ થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે 1/2 મિનિટ સુધી એને હલાવીશું આ રીતે કોન્સ્ટન્ટ આ રીતે હલાવીશું એટલે આવું જે પેસ્ટ બની જશે એ આપણો મલમ રેડી છે મિત્રો। તો મિત્રો રેડી છે આપણો મલમ। આ મલમને આપણે રાત્રે સૂતી વખતે લગાવવાનું છે। લગાવતા પહેલાં શું ધ્યાન રાખવાનું છે એ આપણે જોઈ લઈએ। તો પહેલાં લગાવ્યા પહેલાં આપણે સ્વચ્છ પાણીની મદદથી આપણે પગને ધોઈ નાખવાના છે, એટલે કે ધોઈ નાખીશું એટલે કે માટી જે આખા દિવસ દરમિયાન જે ધૂળ માટી જે ચોટી હશે એ નીકળી જશે એટલે આપણે પગને ધોઈ નાખીએ। ત્યારબાદ આ મલમને રાત્રે લગાવી દેવાનો છે। ત્યારબાદ થોડી મસાજ કરવાની છે આપણે હળવા હાથની મદદથી અને આપણે રાત્રે સૂતી વખતે એના મોજા પહેરીને આપણે સૂઈ જવાનું છે। આ પ્રયોગ મિત્રો આપણે 5-6 દિવસમાં કરવાનો છે। જે જૂનામાં જૂના વાઢિયા હશે એ જૂનામાં જૂના મિત્રો પગની એડી જે ફાટેલી હશે એ 5 દિવસ ની અંદર જ આપણી ધીમે ધીમે ઓછી થશે। તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ મિત્રો, જય હિન્દ।